कच्छ जिला पंचायत की आरोग्य शाखा में छेल्ला 12 वर्ष थी मल्टीपर्पज हेल्थ वर्कर और फीमेल हेल्थ वर्कर तरीके कार्यरत 60 कर्मचारी ने सुपरवाइजर तरीके बढ़ती अपाई है। जिला पंचायत सभाखंड में योजना एक समारोह में आ हेल्थ वर्कर्स ने बढ़ती ऑर्डर्स अपाया था। डीडीओ आरजी भालारा, जिला पंचायत प्रमुख त्रिकम छांगा, आरोग्य समिति चेयरमैन सुरेश संगार, डीएचओ पंकज कुमार पांडे वगैरह सहित विविध पदाधिकारी हस्ते तेमने बढ़ती ऑर्डर अपाया था। आ प्रसंगे त्रिकमभाई छांगाए जणाव्युं हतुं के आगामी दिवसों में अन्य शाखाना 175 कर्मचारीओने पण बढ़ती आपवामां आवशे। જુદા જુદા સ્વર્ગમાં અને ખાસ કરીને એમપીડબલ્યુ અને એફએચડબલ્યુ સ્વર્ગમાં છેલ્લા 12 વર્ષથી એક પણ કર્મચારી મિત્રને બઢતી નહોતી મળી, પણ વખતો વખતની રજૂઆત અને રાજ્ય સરકારના હકારાત્મક અભિગમને કારણે આ 60 જેટલા મિત્રોને એકસાથે બઢતી પત્રો આપવામાં આવ્યા છે। જિલ્લા પંચાયતના જુદા જુદા સ્વર્ગના કુલ 175 જેટલા કર્મચારી કર્મયોગી મિત્રોને આ દિવસોમાં બઢતી પત્રો એનાયત કરવાના છે જુદા જુદા સ્વર્ગમાં। એની સાથે સાથે જુદા જુદા સ્વર્ગમાં ભરતીની પ્રક્રિયા પણ રાજ્ય સરકારની મંજૂરીથી એ પણ કાર્યવાહી ચાલુમાં છે। આમ સમગ્રતયા જે સ્ટાફની જે મોટા પ્રમાણમાં ઘટ હતી એ ઘટની પણ પૂર્તિ થશે અને બઢતી આપવા પાત્ર જે કર્મચારીઓ મિત્રો છે એમને બઢતી મળશે। લોકસભાની ભાવિ ચૂંટણીને ધ્યાને લઈ કચ્છમાં પાલિકા પંચાયતો દ્વારા કરોડોના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો સિલસિલો શરૂ થયો છે। આ સિલસિલા અંતર્ગત ભાજપ શાસિત ભુજ નગરપાલિકાએ શહેરના તમામ 14 વોર્ડમાં રોડ, પાણી, ગટર વગેરે જેવા વિવિધ પાયાના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કર્યા હતા। જિલ્લા ભાજપ પ્રમુખ પંકજ મહેતાના હસ્તે કુલ 5,90,00,000 રૂપિયાના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। ઉનાળા પૂર્વે પાણીની તંગી ના વર્તાય તે માટે ભુજ પાલિકા દ્વારા 10 નવા બોર ખોદવાનું આયોજન કરાયું છે, તો ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પણ 12 જેટલા બોર ખોદવામાં આવશે। આ પ્રસંગે ભુજ નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન ગોર, ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય સહિત વિવિધ અગ્રણી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભુજ શહેર એટલે મારી દ્રષ્ટિએ એક તો સૌથી વધુ વિકાસ પામતો જિલ્લો સમગ્ર દેશની અંદર એટલે કચ્છ, અને એનું મુખ્ય મથક એટલે ભુજ। ભુજની અંદર જે ઝડપથી વિકાસ થઈ રહ્યો છે એ વિકાસને ઝડપને આગળ વધારવા માટે તમામ ડેવલપ થતા વિસ્તારની અંદર ઝડપથી રસ્તા, પાણી, ગટર વગેરેની વ્યવસ્થા પૂરી પાડવી એ પવિત્ર નગરપાલિકાની ફરજ છે, અને એ ભાગરૂપે કચ્છની અંદર અને ખાસ કરીને ભુજની અંદર આજે વિકાસના કાર્યોના 5,90,00,000 રૂપિયાના વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। આગળ ઉનાળાને ધ્યાનમાં લઈ અને સાથે સાથે પાણીના બોર પણ અત્યારે કામ ચાલુ છે, કારણ કે નર્મદાનું પાણી મળે છે। ક્યારેક ઉપરથી કાંઈ તકલીફ હોય તો ઘણીવાર નર્મદાનું પાણી ના આવે, તો એને પણ ઉનાળાને અત્યારે ધ્યાનમાં લઈ અને 10 બોરનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ભુજ નગરપાલિકા દ્વારા વિકાસ કાર્યો હાથ તો ધરાય છે, પણ પાછળથી ભ્રષ્ટાચારના કારણે વિકાસ કાર્યોની ગુણવત્તા નબળી હોવાની બૂમો ઉઠે છે। ભ્રષ્ટાચાર માટે વકવાયેલા ભુજના વોકવે સંદર્ભે જિલ્લા ભાજપ પ્રમુખ પંકજ મહેતાએ ખુલાસો કર્યો હતો કે ભ્રષ્ટાચાર કરનારા કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। પાલિકાના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત પ્રસંગે મહેતાએ જણાવ્યું હતું કે ટેન્ડરમાં નિયત કરાયેલી શરત મુજબ કામગીરી થઈ છે કે નહીં તેની ખાતરી મેળવાશે। ભુજ નગરપાલિકા વતી જિલ્લા ભાજપ પ્રમુખ પંકજ મહેતાએ આપેલો આ ખુલાસો રાજકીય પંડિતો સૂચક ગણાવી રહ્યા છે। વોકવે ની અંદર કેટલાક કામો નબળા થયા છે વાસ્તવિકતા છે। મેં અને નગરપાલિકાના અમારા સૌ પદાધિકારીઓ બેસીને એની સમીક્ષા પણ કરી છે। અમે ઈચ્છીએ છીએ કે જે પણ કોન્ટ્રાક્ટરોએ નબળા કામ કર્યા હોય એનું પેમેન્ટ અટકે, કોઈએ કામ કરવાના બાકી હોય તો એ કામ પૂર્ણ થાય, અને વોકવેની અંદર જે પ્રકારે ટેન્ડરની અંદર શરતો રાખવામાં આવી હોય એ પ્રકારનું વોકવેનું કાર્ય પૂર્ણ થાય। ભુજના ખાવડા નજીક આવેલી સોલારિસ કંપનીમાં અગમ્ય કારણોસર જલદ બ્રોમાઇન પી જતા કંપનીના સિક્યોરિટી ગાર્ડનું અપમૃત્યુ નિપજ્યું છે। સાંજે 4 વાગ્યાના આરસામાં આ ઘટના ઘટી હતી। કંપનીમાં કામ કરતા 22 વર્ષના દિનેશ સુરેશ પાસવાનને ગંભીર હાલતમાં ખાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લવાયો હતો। બાદમાં તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો।
परंतु अहीं सारवार मळे ते पूर्वे ज तेनुं निधन थई गयुं हतुं। मृतक सिक्युरिटी गार्ड मूळ बिहारनो वतनी हतो। તાજેતરમાં એક બિનવારસી મૃતદેહની ઓળખ વિધિમાં થયેલા ગંભીર છબરડા બાદ અદાણી સંચાલિત ભુજની જીકે જનરલ હોસ્પિટલે એક મહત્વનો નિર્ણય લીધો છે। આ નિર્ણય અંતર્ગત હોસ્પિટલમાં આવતા બિનવારસી મૃતદેહોની જો ઓળખ વિધિ ના થાય તો આ મૃતદેહો જીકે જનરલ હોસ્પિટલમાં કાર્યરત મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ડિસેક્શન માટે આપી દેવામાં આવશે। જિલ્લા તબીબી અધિકારીના આ નિર્ણય અંતર્ગત ગત 7મી ફેબ્રુઆરી અને 9મી ફેબ્રુઆરીએ આવેલા બે બિનવારસી મૃતદેહો અદાણી મેડિકલ કોલેજને સુપરત કરી દેવાયા છે। નિર્ણય લેતા પૂર્વે જિલ્લા તબીબી અધિકારીએ આ અંગે જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, નગરપાલિકા, સામાજિક સંસ્થાઓ પાસે અભિપ્રાય માંગતો પત્ર લખ્યો હતો। ભુજની માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવરે આ પત્ર અંગે કચ્છ ઉદય ટીવીનું ધ્યાન દોર્યું હતું। જો કે તે સંદર્ભે તબીબી અધિકારીનો સંપર્ક થઈ શક્યો ન હતો। લોકસભાની ભાવિ ચૂંટણીઓના પડઘમ વચ્ચે ભાજપે જિલ્લાના વિવિધ તાલુકાના સંગઠનને પણ ચેતનવંતુ બનાવવાના પ્રયાસો તેજ કરી દીધા છે। લોકસભા બેઠકના ઇન્ચાર્જ જયંતિભાઈ ભાનુશાળીની ઉપસ્થિતિમાં ગાંધીધામમાં ભાજપના વિવિધ પદાધિકારીઓની એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેમાં ભાવિ ચૂંટણીમાં ગાંધીધામ મત વિસ્તારમાંથી ભાજપની તરફેણમાં મહત્તમ મતદાન થાય તે માટે ચર્ચા વિચારણા કરાઈ હતી। જયંતિભાઈએ કાર્યકરોને સક્રિય થઈ ચૂંટણીની તૈયારીઓમાં પૂરજોશમાં લાગી જવા સૂચના આપી હતી। આ તરફ માંડવીના ધારાસભ્ય તારાચંદ છેડાના અધ્યક્ષસ્થાને નલિયામાં અબડાસા તાલુકા ભાજપ સંગઠનની કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રદેશ અને જિલ્લા સ્તરની કારોબારીમાં રજૂ કરાયેલા ઠરાવોને પ્રસ્તુત કરાઈ બહાલી અપાઈ હતી। અબડાસામાંથી મોટા પ્રમાણમાં ભાજપ તરફી મતદાન થાય તે માટે ચર્ચા વિચારણા કરાઈ હતી। ખાસ કરીને અસંતુષ્ટ કોંગ્રેસી કાર્યકરોને ભાજપમાં ખેંચી લાવવા માટે પણ છેડાએ સભ્યોને સૂચના આપી હતી। આ બેઠકમાં તાલુકાના વિકાસના પ્રસંગો અંગેની ચર્ચા કરવામાં આવી। આગામી લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને આ વિસ્તારમાંથી એક પણ મતની માર ન પડે એના માટેની પણ આયોજનબદ્ધ વ્યવસ્થાઓ માટેની ચર્ચા થઈ। તાલુકામાંથી આગામી લોકસભામાં એવા જે મોટા માથાઓ છે કે જેમાં ભાજપમાં જેનો પ્રવેશ કરાવીને પણ સંગઠનને અને ભાજપને મજબૂત કરવા માટેના પ્રયાસો કરવા માટેનો એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો। વધુ સમાચારો જોઈશું, પરંતુ આ વિરામ બાદ।